Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone.
મારું નામ સી ટી પ્રજાપતિ. હું છેલ્લા 35 વર્ષથી સુરત હતો, પણ એકાદ વર્ષથી અમદાવાદ શિફ્ટ થયો છું. અને મિત્રો, કલા પ્રતિષ્ઠાનમાં સેક્રેટરી તરીકે મારી હું સેવા બજાવું છું. છેલ્લા 18 વર્ષથી કામ કરતી આ સંસ્થા કલા પ્રતિષ્ઠાન, જેની સાથે ગુજરાતના, સમગ્ર ગુજરાતના 850 પણ વધારે કલાકારો સંકળાયેલા છે, એ સંસ્થા સાથે હું એઝ અ સેક્રેટરી જોડાયેલો છું. મહેસાણામાં ચાલતી સંસ્થા અનર્થ આર્ટ એસોસિએશનમાં પણ હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છું. ખાસ વાત તો એ, આજે રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં મારા ચિત્રોનું પ્રદર્શન થયું છે. એ પ્રિવ્યૂ શો હતો. અમેરિકાના નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો શહેરમાં 7 સપ્ટેમ્બરે મારું પ્રદર્શન યોજાવાનું છે. એનો પ્રિવ્યૂ શો અહીંયા રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં ગઈકાલે શરૂ થયો. આજે 15 અને આવતીકાલે 16 તારીખ સુધી આ મારો શો ચાલવાનો છે. આ શોમાં લગભગ બધા જે પણ કામ કર્યા છે, મેં ઇંકથી કામ કરેલા છે. ખાસ તો મારું કામ શિવત્વ પર છે. શિવ પ્રત્યેની મારી પોતાની ભાવના, મારી પોતાની આસ્થા, એને રજૂ કરવાનો પ્રયત્ન મેં મારા પેઇન્ટિંગમાં કર્યો છે. કેટલાક વ્યક્તિચિત્રો પણ છે. એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ પણ બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. રાણકી વાવની જે ગુફાઓમાં જે અદ્ભુત શિલ્પકામ થયેલું છે, એને પેન્સિલ અને ઇંકથી બનાવવાનો પ્રયત્ન પણ મેં કરેલો છે. સુરત, આપણા ગુજરાતના ગ્રામ્ય જીવન ઉપર પણ થોડું કામ મેં કર્યું છે, જે આપણા હૃદયને સ્પર્શી જાય. મને વિશ્વાસ છે કે આપણા ગુજરાતનું અથવા તો ભારતનું જે આ ગૌરવ છે, જે કલાના સ્વરૂપે, એ કલાને પ્રદર્શિત કરવાનો મોકો મને અમેરિકામાં મળવાનો છે. એ વાતનું મને ખૂબ ગૌરવ છે. આપણી ગુજરાતની કલા, આપણું ગુજરાતનું ગ્રામ્ય જીવન અમેરિકામાં પ્રદર્શિત થશે તો મને ખૂબ આનંદ થશે. બીજી મહત્ત્વની વાત મિત્રો એ છે કે કલાકાર તરીકે આમ તો મારી જર્ની શરૂ થઈ હતી સુરતમાં એક એકાઉન્ટન્ટ તરીકે, પણ જ્યારે ગુજરાત કલા પ્રતિષ્ઠાનની શરૂઆત થઈ અને અમે બધા સાથે મળી, હું, રમણીકભાઈ, નટુભાઈ, ચંદ્રકાંતભાઈ, અજીતભાઈ, આ બધા ભેગા મળીને જ્યારે સંસ્થાની શરૂઆત કરી, ત્યારે એમ થયું કે હું કદાચ ખોટા રસ્તે જઈ રહ્યો છું, પણ મારું ખરેખર ફોકસ તો મારે કલા પ્રત્યે કરવું જોઈએ. અને પછી મેં કલાની શરૂઆત કરી અને ધીરે ધીરે જેમ જેમ કામ કરતો થયો, એમ મને લાગ્યું કે ખરેખર સાચી ઓળખ જીવનમાં જો કોઈ હોય તો કલાકાર તરીકેની છે, અને એ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન મેં કર્યો છે. આશા રાખું કે મારું પ્રદર્શન તમને ખૂબ ગમશે.